વિદ્યાર્થી મિત્રો, એક એવો વિષય કે જેમને આપણે હંમેશા અલગ રાખ્યો છે, જેમનું વાંચન બહુ ઓછું કર્યું હોય તેવો વિષય, પણ ક્યારેક ક્યારેક આપણને એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો આવા વિષયનું આપણે ફટાફટ રિવિઝન રાઉન્ડમાં રિવિઝન કરશું, અને જે પરીક્ષા માટે ખરેખર ખૂબ જ ઉપયોગી રહેશે. તો ચાલો આપણે જોઈએ પ્રાથમિક સારવારને લગતા થોડા પ્રશ્નો ફટાફટ. પ્રાથમિક સારવારના શોધક કોણ હતા? તો એગ્માર્ક સ્માર્ક. ત્રિકોણાકાર પાટાના શોધક કોણ હતા? તો ડોક્ટર મેયર. ટ્રાયંગ્યુલર બેન્ડેજના શોધક ડોક્ટર મેયર. ત્યાર પછી આગળ, બેન્ડેજ એટલે કે પાટાના પ્રકાર કેવા હોય? તો ટ્રાયંગ્યુલર બેન્ડેજ હોય, ટી બેન્ડેજ હોય, ઇલાસ્ટ્રોકેપ બેન્ડેજ હોય અને પીઓપી બેન્ડેજ હોય. આપણે આગળ જોઈએ તો ટ્રાયંગ્યુલર બેન્ડેજ ક્યાં બાંધવામાં આવે? તો માથામાં ટ્રાયંગ્યુલર બેન્ડેજ બાંધવામાં આવે. ટી બેન્ડેજ તો પ્રાઇવેટ પાર્ટના કોઈ પણ ઓપરેશન કરાયા હોય કે પ્રાઇવેટ પાર્ટમાં ડ્રેસિંગ કરવાનું હોય ત્યારે ટી બેન્ડેજ બાંધવામાં આવે. ઇલાસ્ટ્રોકેપ બેન્ડેજ, જેને ક્રેપ બેન્ડેજ કહીએ છીએ, મચકોડ હોય, દુખાવો હોય ત્યારે બાંધવામાં આવે. પીઓપી બેન્ડેજ, શરીરના કોઈ પણ ભાગનું હલનચલન અટકાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો આપણે પાટો બાંધીએ તેને પીઓપી બેન્ડેજ કહેવાય. મેનિટાઇલ બેન્ડેજ, ઘણી બધી પૂંછડીવાળો પાટો હોય જે પેટના ઓપરેશન બાદ બાંધવામાં આવે, જેનાથી હર્નિયા અટકાવી શકાય. વુંડ, મિત્રો વુંડના પ્રકાર તો ઘણા બધા છે, પણ અહીં જો પૂછાય તેવો કોઈ વુંડ હોય તો સૌથી ઘાતક વુંડ કયો છે? અને તો એને કહેવાય ગન શોટ વુંડ, બંદૂકની ગોળીથી થતો વુંડ, ગન શોટ વુંડ. ફ્રેક્ચર, ફ્રેક્ચર પણ ઘણા બધા ફ્રેક્ચરના પ્રકાર છે, પરંતુ અહીં એક ફ્રેક્ચર વારંવાર પૂછાય તેવું ફ્રેક્ચર છે કે નાના બાળકોમાં કયા પ્રકારનું ફ્રેક્ચર જોવા મળે છે? તો તેને કહેવાય ગ્રીન સ્ટિક ફ્રેક્ચર, એટલે કે લીલી લાકડી જેવું ફ્રેક્ચર, વળી જાય અને પાછું રિપેર થઈ જાય પણ ભાંગે નહીં. આગળ જોઈએ, ફોરેન બોડી એવો શબ્દ ક્યાંક હોય? તો કોઈ પણ પદાર્થ આપણે શરીરમાં ઘૂસી જાય તો તેને ફોરેન બોડી કહેવાય. દાખલા તરીકે બાળક નાકમાં ચણો નાખી દે, આંખમાં કણું પડે તો આને ફોરેન બોડી કહેવાય. એવા શબ્દો પણ આપણે ક્યાંક ક્યાંક યાદ રાખવો જોઈએ. ત્યાર પછી જોઈએ બન્સ. તો બન્સ કેને કહેવાય? બન્સ અને સ્કાલ્ડ એવા બે શબ્દો હોય. બન્સ સૂકી ગરમીથી દાજી તો બન્સ કહેવાય, અગ્નિ, ગરમ વસ્તુ, દોરડું, વાયર ઘસવાથી, ઇલેક્ટ્રિક વગેરેથી દાજી તો એને બન્સ કહેવાય. જ્યારે સ્કાલ્ડ કેને કહેવાય? તો ભીની ગરમીથી દાજી તો તેને સ્કાલ્ડ કહેવાય. દાખલા તરીકે વરાળ, ગરમ પાણી, કેમિકલ, ડામર વગેરેથી દાજીએ તો એને સ્કાલ્ડ કહી શકાય. ઇલેક્ટ્રિક શોક નહીં આવે મિત્રો, સ્કાલ્ડ કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો રૂલ્સ ઓફ નાઇન કોને કહેવાય? તો કોને આપ્યો રૂલ્સ ઓફ નાઇન? તો વોલ્સ નામના વૈજ્ઞાનિકે રૂલ્સ ઓફ નાઇન. રૂલ્સ ઓફ નાઇન એટલે આખા શરીરને 9 9 ટકામાં વહેંચી નાખે આખા શરીરને, તો એને કહેવાય રૂલ્સ ઓફ નાઇન. શરીરના દરેક ભાગને કેટલા ટકા બંશમાં વહેંચવામાં આવે? તો 9 ટકા બંશમાં. પ્રાઇવેટ પાર્ટ્સમાં દાજે, વ્યક્તિ પ્રાઇવેટ પાર્ટ્સમાં દાજે તો કેટલા ટકા બંશ કહેવાય? તો 1 ટકો બંશ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આવું યાદ થોડું રાખવું પડે. ત્યાર પછી ખૂબ કોમન કે નાકમાંથી લોહી નીકળે તો તેને એપિટ્રેક્સિસ કહેવાય. ગળફામાંથી લોહી આવે તો તેને હિમોપ્ટીસિસ કહેવાય. ઉલટીમાં લોહી નીકળે તો તેને હિમેટેમેસિસ કહેવાય. ઝાડામાં લોહી આવે તો તેને મલીના કહેવાય. પેશાબમાં લોહી આવે તો તેને હિમેચુરિયા કહેવાય. રબરના પાટાને શું કહેવાય? તો એને ટુર્નિકેટ કહેવાય. તે શરીર પર ક્યાં બાંધી શકાય? તો જ્યાં સિંગલ બોન એટલે કે હ્યુમરસ અને ફીમર બોન પર બાંધી શકાય. કેટલીક દવાઓ છે અને તેના એન્ટીડોટ આપણે જાણવા જોઈએ. મારણની દવા કઈ છે? તો સ્ટ્રોંગ એસિડ હોય તો એને વીક આલ્કલી, એની મારણ કહેવાય, એન્ટીડોટ કહેવાય. સ્ટ્રોંગ આલ્કલી હોય તો વીક એસિડ એટલે કે લાઇમ જ્યુસ તેનું એન્ટીડોટ કહેવાય. કોઈ પણ ડિસઇન્ફેક્ટન્ટ હોય, પછી ડેટોલ હોય, લાઇસોલ હોય, ફિનાઇલ હોય, તો એના એન્ટીડોટ તરીકે લિક્વિડ પેરાફિન કહેવાય. કેરોસીન કે પેટ્રોલ હોય તો એનું એન્ટીડોટ છે એ લિક્વિડ પેરાફિન છે. ફોસ્ફરસનું એન્ટીડોટ પોટેશિયમ પરમેંગેનેટ છે. ઊંઘની ગોળી હોય તો એનું એન્ટીડોટ તરીકે સ્ટ્રોંગ કોફી અને વ્યક્તિને જાગતું રાખવું તે કહી શકાય. આફતો, ડિઝાસ્ટર, તો
તો બે પ્રકારની ડિઝાસ્ટર હોય, એક કુદરતી હોય અને એક માનવસર્જિત હોય. કુદરતીમાં પૂર, વાવાઝોડું, ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આ બધી કુદરતી આફતમાં ગણાય. જ્યારે માનવસર્જિત આફત મેનમેડ કેલામિટીસ, તો અકસ્માત, રમખાણ, બોમ્બ બ્લાસ્ટ, યુદ્ધ વગેરે મેનમેડ કેલામિટી ગણાય. તો મિત્રો, ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર માટે આવું થોડું યાદ રાખશો તો ઘણું બધું ઉપયોગી પુરવાર થશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અને ફરીને ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામિનેશન.